सदानन्दं बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ओ मय अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी चौसठपदी ग्रंथनी अंदर छेले पद अठ्यावीस अंदर एम के छे जे महाराज आपने मोटा मड़या छे धाम धामना जे रहेवावाड़ा छे बधाय भगवान स्वामीनारायण आगळ हाथ जोड़ीने उभा छे आर्त नादे भगवान नु उच्चारण करे छे भगवान ने प्रार्थना करे छे शिव ब्रह्मा अने इंद्रादिक देवो पण भगवाननी आज्ञानी अंदर अखंड रह्या छे काळ माया पण भगवानथी थर थर कंपे छे। स्वामी कहे छे कि आ बधाई जे छे ए बधाईने भगवाननी बीक लागे छे तो तू पण थोड़ोक भगवानथी बीतो रहे अने भगवाननी आज्ञामां वर्तो रहे। स्वामी आ पद अठ्यावीस दरमियान कहे छे। आगळ स्वामी पद ओगणत्रीसनी अंदर कहे छे एनी आगळ जो आपण कोण गणतीमां आवीए रे સિદ્ધ દોડીને ડાપન સમજો સાણા હસાવીએ રે એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે સિદ્ધ દોડીને ડાપન સમજો સાણા હસાવીએ રે જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે જોતા મુંજાઈ જાય મત એવું કર્યું ભાત ભાતનું રે એને કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ રે વન કરે એ વિવેક સિદ્ધ અભિમાન આનીએ રે મેલી ડાપન બોળા પણ રહીએ દાસના દાસ થઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ પદ ઓગણત્રીસ એની અંદર એવું લખે છે એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે આવા મોટા મહારાજની આગળ જો અવતારો અને ઈશ્વરો અને દેવતાઓ છે એની પણ ગણના ન થતી હોય તો આપણે ભગવાન આગળ શું ગણતરીમાં આવીએ। વિરાટ નારાયણ એના થકી થયેલું આ બ્રહ્માંડ એની અંદર રહેલો એક આપણો આત્મા આપણું આ શરીર એને જો ગણતરી કરવામાં આવે ને તો જેવી રીતે આપણા શરીરની અંદર અનંત બેક્ટેરિયાઓ રહ્યા છે ગણી ન શકાય એટલા બેક્ટેરિયાઓ આપણા બોડીમાં રહ્યા છે એવી રીતે આપણે આ બ્રહ્માંડની અંદર એક બેક્ટેરિયા જેવા છે।
આવે એવો બેક્ટેરિયા જેવો જીવ એટલો નાનો એને અક્ષરધામના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ સામેથી એમ કે હું તો તમ કારને રે આવ્યો ધામ થકી ધરી દે, એની શું ગણતરી? આપણા શરીરની અંદર બેક્ટેરિયા છે એની ગણતરી શું છે? કોઈ ગણતરી નથી. એવી રીતે અનંત કોટી બ્રહ્માંડોની અંદર રહેલા અનંત જીવો એની કોઈ ગણતરી નથી, પણ ભગવાન દયાએ કરીને આપણી સામું જોવે છે, આપણને મળે છે, આપણને મહારાજને પોતાના ધામમાં લઈ જવા છે, એ ભગવાનની કેવળ કરુણા અને દયા છે. સ્વામીને મહારાજનો આવો મહિમા લખવા પાછળનું કારણ તો એક જ છે. જે ત્રીજા પદ ત્રીજા રાગની અંદર સ્વામીનો જે મૂળ ભાવ હતો, સ્વામીને ત્રીજો રાગ હતો, એ પદો દરમિયાન સ્વામીએ એક જ વાત કરી છે, અભિમાનને તોડવું છે. અહીં આગળ પણ સ્વામી ભગવાનનો મહિમા સમજાવીને જીવને દેહાભિમાનમાંથી છોડાવવા માગે છે. કારણ કે દેહાભિમાનને છોડવાના ઘણા બધા પ્રકારના ઉપાયો છે, અભિમાનને છોડવાના ઘણા બધા ઉપાયો છે. સ્વામી બધી પ્રકારની દવા આપણને આપે છે. સ્વામીએ ક્યાંક કઠણ શબ્દરૂપી, કડવા કાંકચરૂપી પણ આપી દવા. હવે સ્વામી એવી દવા આપે છે જે મીઠી છે. ભગવાનનો મહિમા વિચારો, એ મીઠો છે, એવી દવા આપે છે. પણ સ્વામીને ટાળવું છે આપણું અભિમાન, સ્વામીને ટાળવું છે આપણું ડાપણ. સ્વામી એટલે અહીં લખે છે, એની આગળ જો આપણ કોણ ગણતીમાં આવીએ રે, સિદ્ધ દોડીને ડાપન સમજુ સાના હસાવીએ રે. કીડી હોય, કીડી એમ કૂદ કૂદ કરતી હોય ને બોલ બોલ કરતી હોય, અને એમ કહેતી હોય હાથી આવે ને બતાવી દઉં. હાથી શું કરતો હતો? હાથી કરતા તો મારામાં વધારે તાકાત છે. આવું જ્યારે કોઈ સમજુ શાનો બુદ્ધિવાળો વ્યક્તિ જ્યારે સાંભળે ત્યારે એને શું આવે? દાંત આવે, દાંત આવે. અરે ભાઈ, હાથી ખાલી એક શ્વાસ લઈને છોડશે ને તો તારી 71 પેટીમાં ક્યાંય જો ગોત્યો નહીં જડેક, તું હતી કે નહોતી એમ. પગ મૂકવાની વાત નથી, હાથીને એવું ના કહેવું પડે હાલો લડવા આવી જાવ એમ કાંઈ નહીં. ખાલી શ્વાસ લઈને હાથી છોડે, ધૂળ ઉડાડે, એની ભેગા આવી 100 કીડીઓ, 500 કીડીઓ, 1000 કીડીઓ, 1,00,000 કીડીઓ ત્યાં હોય, હાથીને ખાલી બસ ધૂળ ઉડાડે એમ એક શ્વાસ છોડવાનો, ક્યાંના ક્યાં વિખાઈ જાય. હવે એવી કીડી જોર કરે, હું હાથીને બતાવી દઉં ને હાથી જેટલી તાકાત મારામાં છે, ને હાથી શું કરતો હતો ને એટલું તો હું કરી નાખું એમ જીવ જ્યારે એવું કહે ને, અરે આપણે બધું કરી નાખશું, ચિંતા ના કરો, આપણે બધું કરી દઈશું, આપણી પાસે બધી તાકાત છે, આપણી પાસે બધું જ આમ છે, ત્યારે ભગવાનને અને ડાયા ભગવાનના ભક્તોને હસવું આવે છે. જીવને જ્યારે પોતાનું બળ આવે છે ને ત્યારે ભગવાનને બહુ દાંત આવે છે, ભગવાનના મોટા પુરુષોને દાંત આવે છે, ભગવાનના સમજુ ભક્તોને દાંત આવે છે, બુદ્ધિવાળાને સજ્જન વ્યક્તિઓને દાંત આવે છે કે આનાથી એક શેકેલો પાપડ પચેવો નથી, અને હું કરવા પૃથ્વી બાંધું ને આકાશ બાંધું ને પાતાળ બાંધું કરતો હશે. નિષ્કુળાન સ્વામી કે બસ પોતાના જીવની અંદર પડેલું આવું ડાપણ, ડાપણની ડાળ મોઢામાં ઉગે તો શું કરવું પડે છે? પાડવી પડે છે, કાઢવી પડે છે. નાની હોય ત્યારે કદાચ નડતર રૂપ ન થાય, પણ જેમ જેમ મોટી થાય એમ એમ એ દુઃખરૂપ થાય, અને ડાપણની ડાળને કાઢવી જ પડે છે. એમ જીવની અંદર પણ અહમરૂપી ડાપણની ડાળ છે, અભિમાનરૂપી ડાપણની ડાળ છે, પોતાના સમજુ અને સાનાપણાની ડાપણની ડાળ છે. એને પણ જીવાત્માને ભગવાનના સંતના સમાગમ દ્વારા, શાસ્ત્રોના અભ્યાસ દ્વારા પોતાના જીવનું એનાલિસિસ કરીને એને પોતાના એ ડાપણને કાઢતા રહેવું પડે છે. રોજ થોડું થોડું કાઢવું પડે, રોજ થોડું થોડું કાઢવું પડે. એટલી બધી એ ડાપણની ડાળ અંદરની મોટી છે કે
કે એને રોજ થોડી થોડી કાપીએ ને ત્યારે મરતા સુધીમાં પૂરેપૂરી બહાર નીકળી શકે. કારણ કે દરેકને મહારાજ કે પોતાના ડાપણનું અતિશય માન છે, ડાપણનું માન છે. ડાપણ કંઈક પોતાની આવડત હોય એનું માન છે. નિષ્કુળાન સ્વામી કહે છે, ભગવાનની આગળ આપણી આવડત શું લો? ભગવાનની આગળ શું આવડત? ભગવાન તો અહીં આગળ લખ્યા છે, બાકી તો બ્રહ્માદિક ઈશ્વરોએ આ સૃષ્ટિની રચના કરી છે. ભગવાન તો આ બધું કરવા આવતા નથી, ભગવાનના ઓર્ડરથી થાય છે. ભગવાન બધું કરવા નથી આવતા, પણ ભગવાનની ઈચ્છા વિના કશું શક્ય નથી. ભગવાનની શક્તિ વિના કશું શક્ય નથી. ભગવાનની ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ અને જ્ઞાનશક્તિ જ્યારે ઈશ્વરોમાં ભળે છે ત્યારે ઈશ્વરો એ બધું કરી શકે છે, દેવતાઓ આ બધું કરી શકે છે. એટલે ભગવાને કર્યું કહેવાય. બાકી ભગવાન તો પોતાના મુક્તોને સુખ આપવા સિવાય બીજું કાંઈ કરતા નથી. પણ ભગવાનનો મહિમા સમજાવો, ભગવાનના કારભારીઓ આટલું કરે છે, ભગવાન કેટલું કરી શકે? ભગવાનની ખાલી અંશ, એક અંશના કરોડમાં ભાગની શક્તિમાંથી ઈશ્વરો આટલું કામ કરી શકે છે. કેવું કામ કરે છે? જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે. કેવી જુદી જુદી જાતનું આ જગત રચ્યું છે. એક વસ્તુ એકના જેવી નહીં, એક વસ્તુ એકના જેવી નહીં. શ્રીજી મહારાજ પ્રથમના 27માં એમ કહે છે, બૂંદમાંથી મનુષ્ય થાય છે. ભગવાનનું રચેલું આશ્ચર્ય તો જુઓ, બૂંદમાંથી, એક પાણીના બૂંદમાંથી મનુષ્ય થાય છે. વીર્યનું એક બૂંદ, એમાંથી મનુષ્યનું આખું સર્જન થાય છે. હાથ પગ હાર્ટ બધું બની જાય છે. આકાશની અંદર સૂર્ય ચંદ્ર તારાઓ બધા અધર રાખ્યા છે. ક્યાંય દોરડાઓ બાંધેલા દેખાય છે? ક્યાંય નહીં. લો આપણે અધર રાખો તો બે તારા બનાવીને અધર રાખો. આમ રે, કોઈ ગમે એટલી તાકાત કરે તોય રે. ભગવાનના રાખેલું આખું તારામંડળ અધર રહ્યું છે. કેટલા આશ્ચર્યો કે જેને કદાચ આજનું સાયન્સ એમ કહે છે અમે શોધખોળ કરી. બુદ્ધિશાળી વ્યક્તિઓ તરત એમ કહે છે સાયન્સે આવું શોધ્યું. એ સારું છે, ખોટું બિલકુલ નથી. સાયન્સને બિરદાવવું જોઈએ, એને આપણને બધી આવી શોધખોળો કરીને આપી. પણ શોધખોળ કઈ કરી છે? જે હતું ને એને જ શોધ્યું છે, જે નહોતું એને નથી શોધ્યું. જે હતું એમાંના 2% પાર્ટ વિજ્ઞાનને ખબર પડી છે. ભગવાનની રચેલી આખી સૃષ્ટિ આજે છે, એમાંથી આ પૃથ્વી લોકનું વાતાવરણ, આજુબાજુના ગ્રહો, બીજા ગ્રહો, એ બધાનું એને 2% જ્ઞાન આ બ્રહ્માંડનું થયું છે, એને શોધખોળ કહેવાય છે. જે હતું જ, પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ હતું જ. વિજ્ઞાને ખોળ્યું કે ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટી ફોર્સના કારણે જે વસ્તુ ઉપર જાય એ સીધી ક્યાં આવે છે? નીચે, ઉપર નાખોય. પણ ગ્રેવિટી ફોર્સ મૂકવાવાળું તત્વ કોણ? અને આપણે મૂકો ગ્રેવિટી ફોર્સ, આજનું સાયન્સ ભેગું થઈ અને વિચારે ચાલો ગ્રેવિટી ફોર્સ, ચંદ્રનો ગ્રેવિટી ફોર્સ પૃથ્વી જેવો કરી દેવો છે, તો ગમે એટલું મથે તો પણ ન થાય. આકાશમાં આટલો મોટો સૂર્ય ભગવાને અધર રાખ્યો છે. અને સૂર્ય રોજ કેટલો બધો પ્રકાશ, કેટલી ઉર્જા, કેટલી શક્તિ આ પૃથ્વી પર ઠાલવે છે. હવે એ સૂર્ય જેવો એક હામે મૂકો, આજનું આખું સાયન્સ, આખી પૃથ્વીના વૈજ્ઞાનિકો ભેગા થાય, હિલિયમ ને હાઇડ્રોજનના બંબા ભેગા કરીને જો ગોળો બનાવો. ગોળો બને છે કે નહીં પહેલાં તો એ જ વિચારવાનું, અને ગોળો બન્યા પછી આકાશમાં અધર મૂકવાનો. અને આ બાજુ અડધામાં અત્યારે અહીં અજવાળું છે, તો ભારત તરફ અંધારું થવાની તૈયારી છે. તો જ્યાં અંધારું છે એ બાજુ ગોળો ગોઠવી દો અને ફર્યા કરે, એટલે બધી બાજુ અજવાળું જ રહે. આ ગોળો ભગવાનનો ગોઠવેલો છે, એ આ બાજુ અજવાળું કરે તો ઓલી બાજુ અંધારું છે, ત્યાં વિજ્ઞાનનો ગોઠવેલો ગોળો ગોઠવી દે. પણ એવું કોઈ દિવસ શક્ય નથી. ગમે એટલી બુદ્ધિ હોય, ગમે એટલી બુદ્ધિ. હવે જો એવા વૈજ્ઞાનિકો એ કામ ના કરી શકતા હોય જે અહીંથી યાન મોકલે છે, તો 5.5 ને 6 વર્ષે અહીંથી યાન મોકલેલું હોય, એ 6 વર્ષે મંગળ ઉપર, ગુરુ ઉપર જ્યાં પહોંચાડવાનું હોય ત્યાં પહોંચે, ત્યાં જઈને ફોટોગ્રાફ લે, ફોટોગ્રાફ લઈને અહીં સુધી મોકલે. આટલી ટેકનોલોજી
ડેવલપ કરી છે જે લોકોએ એની બુદ્ધિમાં પણ આ નથી, તો આપણી અંદર તો છે જ હું પાપડ પાપડીને ભાખરી શાક સિવાય. આપણી બુદ્ધિમાં બીજું છે શું? આટલી સૂક્ષ્મ બુદ્ધિ કે જેનું કેલ્ક્યુલેશન એટલું છે કે અહીંથી યાન છોડ્યું છે 5.5-6 વર્ષે આ જગ્યાએ જ પહોંચશે, એના પછીના એના આટલા પાઠ છૂટા પડી જશે, એના આટલા ફોટોગ્રાફ લઈ લે, આજે પણ એની પરિભ્રમણની અંદર ફરતું રહે, ફોટાને ત્યાંથી બધું અહીં પૃથ્વી પર મોકલતું રહે, આટલી રચના કરવાવાળા પણ ભગવાનની આગળ હાવ ટૂંકા પડે છે, કશું જ નથી એમ. એમને એમ લાગે કે આ ભગવાને જે રચ્યું છે ને એની આગળ અમે કશું જ નથી શોધ્યું ને કશું જ છે નહીં અમારી પાસે. એ લોકો એટલે રોજ નવું કેમ શોધી શકે છે? એને અસંતોષ છે કે હજુ અમે ભગવાનની આ રચેલી સૃષ્ટિને જાણી શક્યા નથી. એને એવું થાય છે. આ પૃથ્વી પરના પરમ બુદ્ધિશાળી વ્યક્તિઓને આવું થાય છે. તો પછી આપણે તો કઈ બુદ્ધિ, કયો વિચાર, કઈ સૂક્ષ્મતા કે આપણે ભગવાનનું જે કરેલું છે એવું કોઈ પણ વસ્તુ, કોઈ વ્યક્તિ આ પૃથ્વી પરનો કરી ના શકે. બધું જે આંખોએ દેખાય છે એમાંનું કશું ના થાય. લો, વાદળા બાંધી અને વરસાદ વરસાવો છે, વાદળા બાંધીને વરસાદ વરસાવો છે. તો વાદળા બાંધે કોઈ અને વાદળા બાંધીને વરસાદ જ્યાં નથી પડતો ત્યાં બધા વાદળા બાંધાવા માંડે અને વરસાદ પાડવા માંડે. જો પડે છે જ્યાં વાદળા છે જ નહીં, દુષ્કાળ પડે ત્યારે વિજ્ઞાન મંડી પડે કે ચાલો વાંધો નહીં, આ બાજુ નવો, આ બાજુ નજીકમાં સમુદ્ર છે, ત્યાંથી પાણીની વરાળ કરીને આમ ઉપર વાદળા બાંધો અને મોકલો, આમ ધકેલો, હાઇડ્રોલિક એવું બનાવો કે ધક્કો વાગે, વાદળા આમ જાય, પવન એવો ફેંકો કે આમ જાય. એક પણ વસ્તુ ભગવાનની રચેલી ક્યારેય શક્ય નથી. આવું જે ભગવાનનું રચેલું છે એનો વિચાર કરીને ભગવાનનો ભક્ત અહીં આગળ નિષ્કુળાન સ્વામી કહે છે પોતાનું બધું ડાપણ મૂકે. આપણે ઘણી વખત કૂવાના દેડકા કરતાં પણ વધારે મૂરખ હોઈએ છીએ. કૂવાનો દેડકો તેટલો મૂરખ, કૂવામાં તો ફરી શકે છે. આપણે તો કશું જ, કોઈ આપણી બુદ્ધિ જે ભગવાન, આપણી બુદ્ધિની અંદર ભગવાન ભજવા સિવાયનું બીજું કોઈ પણ કાર્ય આપે ને તો એકે આપણી આવડત પ્રમાણે સરસ રીતે થઈ શકે એવું નથી. બધું ભગવાન કરાવે છે, એટલું થાય છે. આવો વિચાર કરીને નિષ્કુળાન સ્વામી કે ડાપણને પડતું મૂકું. જેને રચ્યું આ જગત જોને જુજવી જાતનું રે. આજે એરપોર્ટ ઉપર ઇમિગ્રેશનની અંદર સારા સારા દેશોની કોન્સ્યુલેટોની અંદર વ્યક્તિની શું લેવામાં આવે છે? ફિંગરપ્રિન્ટ, આંખની કીકી, બેનો ફોટોગ્રાફ લેવામાં આવે છે ને. કેમ? એ તો એ લોકોએ ગોતી નાખ્યું કે ફિંગરપ્રિન્ટ લઈ લો એટલે વર્ષો સુધી જ્યારે મૂકો ત્યારે એક સરખી મેચ થાય છે કે નહીં, કોઈ પણ એરપોર્ટ ઉપર ઉતરો તો જોઈ શકે. બધી વાત સાચી, પણ ફિંગરપ્રિન્ટ બનાવી હોય તો એક સરખી કોઈની ફિંગરપ્રિન્ટ નહીં, એક સરખી કોઈની આંખની કીકી નહીં, તો કલ્પના તો કરો કેટલા બીબાઓ ભગવાને બનાવ્યા હશે. ઈશ્વરોએ ભગવાનની કૃપાથી, ભગવાનની શક્તિથી, ભગવાનની એક અંશની શક્તિ, એક અંશ ભગવાનની શક્તિનો લે ને એના કરોડમાં ને લાખમો ભાગ કરવામાં આવે ને એમાંથી ઈશ્વરો આટલું કરે છે. તો એક હરખું કશું બન્યું નહીં. એક બીબું કદાચ કોઈને આપણે એમ કહીએ આનું મોઢું આના જેવું મળતું આવે છે એટલે આનો દીકરો આ હોવો જોઈએ એમ આપણે કહીએ, મોઢું મળતું આવે છે, પણ એકનો એક છે. બે વચ્ચે કંઈક તો ફેર હોય હોય ને. ત્યાં સુધી ટ્વિન્સ જન્મેલા હોય ને, ટ્વિન્સ, તો પણ મહારાજ પંચાળાના ચોથામાં એમ કહે છે ભગો અને મૂળો આ બંને એક જેવા દેખાય છે, પણ જો ભેડા રહીએ થોડા મહિના થોડા દિવસ તો ખબર પડી જાય કે આ તે ભગો જ છે અને આ તે મૂળો જ છે. ટ્વિન્સ હોય ને, ટ્વિન્સ તો એકદમ આમ કોપી પેસ્ટ જ દેખાતા હોય બરાબર, છતાં પણ એના મા બાપ, એના પરિવારજનો બધા ઓળખી જાય કે આ છે ને આ છે. કેવી રીતે ઓળખી જાય છે? બે આપણને પહેલી દ્રષ્ટિએ હરખા લાગે, પણ થોડા દાડા જો ભેગા રહીએ તો કંઈક તો જુદું હોય જ. તો જુદું શું પડી ગયું? કંઈક તો જુદું પડ્યું. અરે ગાયો ભેંસો બકરા એને આપણે આમ ટોળું જોઈએ તો આપણને બધી ગાયો એ સરખી લાગે,
બધી ભેંસો એક સરખી લાગે, બધી બકરીઓ એક સરખી લાગે, કારણ કે આપણે એની વચ્ચે રહ્યા ના હો, પણ જે તમે રહેલા છો એને આમ 1000 ભેંસ આલી જતી હોય અને એને પોતાની જે માલિકની જે પોતાની ભેંસ હોય એ દૂરથી જોવે ને તો એને ખબર પડી જાય, ભલે સિંગડા હરખા હોય, પૂછડું હરખું હોય. હવે ભેંસમાં શું વરી અલગ અલગ રૂપ હશે મને કહો, બકરીમાં શું બધા મોઢા એક સરખા જ લાગે ને, ગાયોમાં બધા મોઢા એક સરખા જ લાગે ને, તો પણ ભરવાડ તો તરત પરખી જાય કે આ ગાય આ છે, આ ગાય આ છે, આ ગાય આ છે. જે ગૌશાળામાં રોજ રહે છે એને ખબર પડી જાય આ ગાય રાધા છે ને આ છે. બાકી તો જેને એની વચ્ચે રહ્યો જ નથી એને તો બધી ગાયો એક સરખી જ લાગે, બધા બકરા એક સરખા જ લાગે, પણ સરખા લાગે છે એટલે સરખા નથી. પશુના પણ મોઢા અથવા તો પશુના પણ કંઈક ઓળખ જુદી જુદી મૂકી છે. તો કેટલા બીબા ભગવાન એક વખત એક બીબું લઈને બસ નાખી જ દેવાનું, બનાવ્યું ઢાળ્યું પછી નવું જ આવે સીધું, બોલો ક્રિએશન, નવું જ. તો નવું એટલે કેટલા બીબા બને ને કેટલું કરે. આ બધું વિચાર ખાલી એટલા માટે જ કરવાનો છે કે આપણને આપણું ડાપણ અને ખોટે ખોટી પ્રકારનું આપણને ચડેલું અભિમાન હોય એ ઉતરી જાય, કે ભગવાનના ઈશ્વરોએ આટલું કર્યું છે, દેવતાઓ આટલું કરે છે, ભગવાનની કરોડમાં ભાગની, એક અંશની કરોડમાં ભાગની શક્તિમાંથી આટલું કરે છે તો એ ભગવાન કેવા મોટા. હવે ભગવાનની આગળ પછી કોઈક ડાપણ કરવા જાય કે હું તો બહુ આમ, તો એ કેવી રીતે ભગવાનને અને ડાયા માણસોને સ્વામી કે હસવું આવે. ભગવાન તો જે મનુષ્ય આકારે હતા ત્યારે જે લીલા કરે એ કોઈથી થાય નહીં, ભગવાન કરે એવું કોનાથી થાય. ભુજમાં મારા સુંદરજીને ઘેર બેઠા હતા, મુક્તાનંદ સ્વામી ને બધા સંતો ત્યાં આવ્યા હતા. મહારાજ સ્વામીને કે અમારે છે ને સ્વામી થોડી કસર છે શરીરે, મંદવાળ છે, બીમારી છે, એટલે અમને એકાંતમાં આસન કરાવો ને તો બહુ સારું, એકાંતમાં અમને રાખો. મુક્તાનંદ સ્વામી ડેલાની અંદર ઉગમની ઓસરી હતી ત્યાં આસન કરાવ્યું મહારાજનું. પછી મહારાજ કે અમારે બીમાર છે ને અમે, તો અમારી દવા અમને ખબર છે. એટલે બધાએ પૂછ્યું મહારાજ શું દવા તમારી કહો. મહારાજ કે 4 શેર રાતા મરચા અને 6 શેર ખાટું દહીં. 4 શેર રાતા મરચા તીખા એકદમ અને લાલ, એ લાલ તીખા આવે, અને 6 શેર ખાટું દહીં, આ અમારી દવા છે. અને સુંદરજીભાઈના ઘરેથી મગાવી આપ્યું. પછી એ મહારાજ સૂતા હતા, બેઠા થયા, મરચાને ઝીણા વટાવી નાખ્યા, પેસ્ટ કરાવી દીધી, 2 રોટલા કરાવ્યા. પછી 2 રોટલા અને 4 શેર મરચા અને 6 શેર ખાટું દહીં, બધું જમી ગયા. બોલો, મંદવાળ હોય એ ડાયો થાય, હાજો થાય કે પહોંચી જાય? અરે અડધું ના પૂગે. આપણને જો આવું દીધું હોય ને આવી દવા કરવા જઈએ તો કંઈક બીજું થઈ જાય, કહો રૂમાલ લઈને બેઠા જ રહેવું પડે, બીજું કાંઈ ના થાય એવું છે. અને વૈદ પાસે દોડવું પડે તાત્કાલિક. મુક્તાનંદ સ્વામી કે મહારાજ હવે દવા બરાબર થઈ ગઈ? મહારાજ કે હવે અમારો તાવ જતો રહેવાનો, હવે તાવ નહીં રહે. સુંદરજીભાઈ કે મહારાજ તમે તો અક્ષરધામના અધિપતિ છો, આવું કંઈ થતું હશે? રાતા મરચાં ખાટું દહીં ખાય, 4 શેર એટલે 2 કિલો મરચા, 2 કિલો મરચાં 3 કિલો ખાટું દહીં એ ખાય, અને કોઈ માણસ બીમાર હોય હાજો થાય, એવું તો કોઈ ઇતિહાસોમાં કે વર્તમાન કાળમાં કે ભવિષ્યમાં ક્યારેય શક્ય બનશે? પણ આ થાય. હવે લો, ભગવાને આવું કર્યું, હવે કોઈ કરે તો. પેલા નહોતા 4 બાવા, એ મહંતજી કે સાથ ભોજન કરેંગે, એટલે ભાઈ રહેવા દે ને મહંતજીને સાથે, ના કે મહંતજી કે સાથ, બરાબર? તો મહંતજી કે સાથ એમાંય પછી મારા તો પેલા મીંઢિયાવડના ને લવિંગ્યા મરચાના ગોળા કરતા, તે લીલા દેખાય, આને લાગે કે દૂધીનો હલવો હશે, એ મહંત સારું સારું ખાય છે ને, આપણને દૂધ પાકને માલપુડા ધર્યા હતા, આવા સારું માલ, આવું સારું ભોજન છોડીને. મહંતજી કે વરની કે ભાઈ રહેવા દો તમે, આ નથી તમારું ભોજન. ના ના, મહંતજી કે સાથ, મહંતજી જો ખાયંગે વોહી ખાયંગે. મહારાજ કે થોડુંક આપજો, આટલું એટલું આપ્યું ને તે માની છઠ્ઠી યાદ આવી ગઈ એવી દશા થઈ. બોલો,
એ ભગવાનનું કરેલું કોઈ વ્યક્તિ ક્યારેય ન કરી શકે, ભગવાનનું કે ભગવાનના મોટા પુરુષો. એનું જે કરેલું છે એ જે કરી શકે છે એવું ક્યારેય પણ આપણે આપણા અભિમાનથી કરી ન શકીએ. આપણી પાસે કોઈ એવી શક્તિ નથી, કોઈ બુદ્ધિ નથી, કોઈ તાકાત નથી, કોઈ આવડત નથી. આવું પોતાની જાતને રોજ સ્વીકાર કરાવો કે ક્યારેય તું ભગવાનનો સામવડિયો ના થતો. પોતાના જીવને રોજ એવું એને શીખવાડવું, તું ક્યારેય પણ મોટા પુરુષો એની સામર્થ્યને સામવડિયો ના થતો. આવું પોતાના જીવને રોજ એને સમજાવવું, ક્યારેય પણ એવું ન માનતો કે મારી અંદર આટલી શક્તિ છે. આવું નિષ્કુળન સ્વામી કે જો આવું સમજાવશો તો જીવ ભક્તિવાન રહેશે. જીવાત્મા જો ભક્તિવાળો રહેશે, દાસભાવવાળો રહેશે, શૂન્યભાવવાળો રહેશે, અહંકારે રહિત રહેશે, તો ભગવાનનું સુખ એને બહુ આવશે. ભગવાનને ધારવાનું એને કઠણ નહીં પડે. અને પેલું તો વારે વારે અભિમાનના સંકલ્પો થાય, હું આવો, હું આવો, હું આવો. જીવને જાજા ભાગનો ટાઈમ તો હું આવો એમાં જ જાય છે. બોલવામાં નહીં, બેઠો બેઠો એકલો એકલો વિચારે કે હું એટલે આમ તો આટલું બધું કરી નાખું એવો છું, હું એટલે આટલું તો મને એવું ફાવે ને, કોઈને આવું ફાવતું હશે નહીં. એવું વાત વાતમાં જીવને હજારો પ્રકારનો સંકલ્પો અને કલાકોના કલાકોનો ટાઈમ આની અંદર જીવ પોતાની સારપ વિચારવામાં કાઢતો હોય છે. એની જગ્યાએ નિષ્કુળાનંદ સ્વામી કે આપણામાં કોઈ માલ નથી, માલ તો મહારાજ ને મહારાજના મોટા મુક્તોમાં છે. માટે એમના સંકલ્પો કર્યા કરવા, એમનો વિચાર કર્યા કરવો, આપણો વિચાર ના કરવો. આપણો વિચાર કરીએ એટલે દેહભાવ દ્રઢ થાય, અને મહારાજનો વિચાર ને મુક્તોનો વિચાર કરીએ ને તો મુક્ત ભાવ દ્રઢ થાય. મુક્ત ભાવ દ્રઢ થાય એટલે આ લોકની અંદરથી પ્રીતિ તૂટે. દેહભાવ દ્રઢ હોય એટલે વાસના વધે. આત્મભાવ દ્રઢ કરીએ કે હું તો ભગવાનનો દાસ છું, કાંઈ નથી, ભગવાન ભગવાનના અક્ષરધામના મુક્તો છે એની આગળ હું તો કાંઈ નથી, એમની કેવળ દયા છે કે મને અક્ષરધામનો મુક્ત બનાવવા માટે એમને મને આ સત્સંગમાં એડમિશન આપ્યું. મારી ઉપર દયા કરી છે આ ભગવાને, આ સદગુરુએ, આ સંતો ભક્તોએ મને દયા કરી છે કે મને આ સત્સંગમાં એડમિશન આપ્યું છે, હું તો આ સત્સંગને લાયક છું જ નહીં. આવું વિચારે તેનો મુક્ત ભાવ રોજ વધતો જાય, રોજ વધતો જાય. કારણ કે એને રોજ અહોહો પણ થાય ને, જેની જે લાયકાત ના હોય એવી વસ્તુ એને આપે ને તો એને અહોહો પણ બહુ થાય, બહુ જ થાય. કોઈ ભૂખ્યો વ્યક્તિ હોય, આપણા કંડારી ગુરુકુલની અંદર ઘણીક વખત વર્ષો પહેલાં જ્યારે ત્યાં આગળ હું હતો ત્યારે હું જોતો કે ઘણાક છોકરાઓ એવા હોય, ગુરુજીને સંતો પીરસવા જાય, રસોઈ હોય, 12 વર્ષની રસોઈ હોય ને પીરસવા માટે જાય ને, તો ગુલાબજાંબુ જમાડવા બેઠા હોય એ છોકરાઓ. તો ગુલાબજાંબુ જમે એટલે 80, 90, 100, 150 એક જ છોકરો, અને જમવા બે એટલે આમ આમ ઊંચું જોવાનું જ નહીં, જમ્યા જ કરે. ખબર પડી જાય કે આને ઘરે ક્યારેય મળ્યું નથી. કોઈ ગરીબના છોકરા હોય, કોઈ અનાથ બાળકો હોય, કોઈ મા બાપ વાળા હોય પણ એને કોઈને મા ના હોય, બાપ ના હોય, કોઈ પાર્કે ઘેર રહેલો હોય એટલે ત્યાં પણ એને હાંજના રોટલા ને આવું બધું જ મળતું હોય, સંબંધીઓ ઉછેર્યો હોય તો પછી ગુરુકુલમાં મૂકી દીધું હોય. હવે ગુરુકુલમાં જ્યારે એને મૂકે અને જમતા હોય ઘણી વખત અમુક છોકરાઓ, તો એવી રીતે જમતા હોય કે જાણે એને ઘેરે જમવાનું જોયું જ નથી, એવી રીતે જમતા હોય. તો એને જમતી વેળાએ શું હોય છે? અહોહો પણ હોય, ઓહો આવું તો ક્યાં મને ઘેર મળવાનું છે. એટલે જેટલું જમવું એટલું જમે, પછી ભલે રૂમાલ લઈને દોડે બાથરૂમમાં, પણ એક વાર તો જમી જ લે. અને છોકરા હોય નાના એટલે એને વૃત્તિ પણ એવી હોય, ઘણી વખત સુખી ઘરના હોય તો પણ એવું હોય. પણ ગરીબના જે છોકરાઓ હોય જેને ઘેર જોયું જ નથી, એને તો બહુ જ લાગે. જે વસ્તુ જેની પાસે નથી ને એને મળે, એની લાયકાત નથી ને મળી ને, એને અહોહો પણ બહુ થાય. કોઈને વિઝા મળવાના જ ના હોય અમેરિકાના, ક્યારેય આવવાનો જ ના હોય, બરાબર, અને અચાનક એને વિઝા મળી જાય તો એને કેવું થાય? અહોહો પણ થાય ને. એને નક્કી જ નથી કર્યું કે મારે અમેરિકા જવું છે, પણ કોઈએ કીધું કે ભાઈ હવે મૂકી દો ને, હમણાં મળી જાય છે, તો મૂકી દીધા ને મળી ગયા ને આવી ગયા, તો એને અહોહો પણ થાય, ઓહો હું તો કાંઈ વિચારો ખેતી કરતો હતો પણ આ તો કોઈએ કીધું ને મૂક્યું, થઈ ગયું, ઓહો ઓહો થાય.
મારી લાયકાત નહોતી, મને તો ઇંગ્લિશ આવડતું નહોતું, કાંઈ આવડતું નહોતું, મારી પાસે કોઈ આવક નહોતી, કશું નહોતું, તોય મને આપી દીધા. કહો એવી રીતે થાય જ્યારે અહો અહોપણું થાય, જે પોતાની લાયકાત નથી એવું મળે ત્યારે. એમ આપણને આ મહારાજ મળ્યા છે, આપણને આ સત્સંગ મળ્યો છે, આપણને આ સદગુરુ મળ્યા છે, આપણને આ સંતો ભક્તો મળ્યા છે, આપણી લાયકાત નથી. કેવળ ને કેવળ ભગવાનની આપણી ઉપર દયા છે. આપણી લાયકાતને આપણે વિચારીએ તો આપણને ખબર હોય ને કે આપણા સાધન કેવા છે, ભગવાનને રાજી કરવાના, આપણી જીવન આપણી દિનચર્યા એ આખો આપણને ખ્યાલ હોય કે આવું છે તો ખબર હોય કે મારી લાયકાત આવી છે. પણ જે મળ્યું છે કેવળ ભગવાનની દયા છે. અને ભગવાન જે કરી શકે છે એવું ક્યારેય પણ આપણે કરી શકવાના નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ પણ પ્રકારનું અભિમાન મૂકીને ભગવાન અને ભગવાનના મોટા પુરુષો અને ભગવાનના સંતો ભક્તો આગળ સરળ રીતે વર્તી સ્વામી કે જીવન જીવી લેવું. જોતા મુંજાઈ જાય મત, એવું કર્યું ભાત, ભાતનું રે મત. એટલે બુદ્ધિ, બુદ્ધિને મુંજારો થઈ જાય. ભગવાને એવું રચ્યું છે, બોલો, એટલું બધું રચ્યું છે. એક આટલું આમ તો કીડી કે મકોડો હોય એની અંદર હાર્ટે મૂક્યું છે ને ભગવાને, હાર્ટ એમાંય છે બધું જ. એની અંદર કેવી રીતે એમાં નળીઓ રચી હશે, કેવી રીતે એની નસ બનાવી હશે, કેવી રીતે એની અંદર બધું લોહીનું પરિભ્રમણ થતું હશે. હવે આટલી જ અમથી કીડી, એના આંતરડા કેવા બનાવ્યા હશે, એ ખાય તો છે, ખાય તો છે, જો ના ખાય તો મીઠાઈ મૂકી હોય ને મોઢું કેમ મારે, એવું તો છે ને, વાયુ ભક્ષણ કરીને રહે છે. મીઠાઈ મૂકી હોય તો ત્યાં કીડીઓ પહોંચી જ જાય છે, એટલે એનો ખોરાક પણ છે. એ ખાય છે કેવી રીતે, એનું મોઢું કેટલું છે, દાંત કેટલા છે, જમ્યા પછીથી એ જમીને પચાવે છે કેવી રીતે, એની અંદર આંતરડાથી માંડીને બધી રચના મૂકી દીધી. એ શ્વાસ પણ લે છે કારણ કે જીવે છે. તો ભગવાને કેટલું આટલું બધું એક નાની કીડીની અંદર પણ આટલું બધું ફંક્શન મૂક્યું છે. કોઈ કરે તો આજે એવું ફંક્શન બને તો ના બને. અરે આજે જે મનુષ્યનું શરીર આપણને ભગવાને દીધું છે, વિજ્ઞાન એની કિંમત કાઢે છે. 45ની પાછળ 15 મીંડા ચડાવો, 45ની પાછળ 15 મીંડા ઉપર ચડે એટલી કિંમત તો ખાલી ડેડ બોડીની છે. મૃત્યુ પામેલું બોડી, જીવિત બોડી નહીં, મૃત્યુ પામેલું બોડી પડ્યું હોય મનુષ્યનું તો એની કિંમત એટલી છે. હવે આવું શરીર એ ભગવાને દીધું, કેટલું બધું આની અંદર કેવું બધું ભગવાને અલગ અલગ પ્રકારનું રચ્યું છે. બોલો અહીંયા આગળ આ જો, અહીંયા આગળ આંખ અહીં અંદર રાખીને ઉપર આમ સહેજ ટેકરો કરીને કેવી મૂકી દીધી છે બોર્ડર, કે વરસાદ પડતો હોય તો સીધું આંખમાં પાણી જાય નહીં, ચશ્મા આવશે તો પહેરવા પડશે, એટલે નાકની દાંડી મૂકી દીધી. બાકી અહીં નાક જ ના મૂક્યું હોત તો ચશ્મા ક્યાં રહેતા રહે, કદાચ નાક મૂક્યું હોત પણ અહીં કાન ના મૂક્યો હોત તો હોય તકલીફ પડત. બધું ભગવાને જે સેટિંગ કર્યું છે બરાબર કર્યું છે. જ્યાં જેવી જરૂર પડે એવું, નાક સાફ કરવું હોય નાકમાં પ્રેશર જ ના મૂક્યું હોય તો, નાકમાં પ્રેશર જ ના મૂક્યું હોત તો નાક સાફ કેવી રીતે થાત. બોલો શરદી થઈ ગઈ હોય અને બધી નાળીઓ બ્લોક થઈ ગઈ હોય નાકની, અને હવે ભગવાને અંદરથી એર પ્રેશર મૂક્યું છે એટલે બધો કચરો બહાર નીકળી જાય, નહીં તો મૂક્યું જ ના હોત પ્રેશર, હવે મશીન કેવી રીતે ગોઠવ્યું હશે. કેટલું એક એક વસ્તુ ભગવાને જે કર્યું છે. આપણે જમીએ અને ચાવીએ ત્યારે ઓટોમેટિક મોઢામાં એવી લાળ ઉત્પન્ન થાય કે જે પચાવવામાં મદદરૂપ થાય, આ બધું ભગવાને કેવું રચ્યું છે એક આટલા શરીરની અંદર જ. એનો ખાલી વિચાર કરે ને કોઈ, કોઈ આજનું સાયન્સ એવું છે કે ચાલો આ બાજુ રોટલી શાક નાખો ને બ્લડ બની જાય, ક્યાંય ના બને, ક્યાંય ના બને. આ તો રોટલી શાક જમો કચરાનો કચરામાં જતું રહે, લોહીનું લોહી બની જાય, માંસનું માંસ બની જાય, જે જ્યાં જરૂરિયાત હોય ત્યાં એ વિટામિનો પહોંચી જાય, બધું જ એ રીતે. અને કદાચ તમે ખોટું નાખી દીધું કે નથી ખાવા જેવું નાખી દીધું તો અંદર તરત જ ડેટામાં આવી જાય કે આની ઉલટી કરાવી દો, એટલે તરત દોડવું પડે. ફૂડ પોઈઝન જેવું કંઈ આવી ગયું તરત દોડવું પડે કે આ ઝાડા કરાવી દે, પણ અંદર ટકવા ના દે ને રહેવા ના દે. એ કેટલા સેન્સરો ભગવાન અંદર ગોઠવ્યા હશે એક જ બોડીમાં. આવું જો ભગવાનની એક રચનાનો વિચાર કરીએ ને તો બુદ્ધિ તો એ વિરામ પામી જાય કે આમાં કંઈ દોડાવા જેવી જ નથી, આ કેવી રીતે કર્યું હશે એ જ ખબર પડે એવી નથી. આની અંદર મૂકેલી નાની નાની નસો
એ આખી પૃથ્વીને ચાર વખત પ્રદક્ષિણા થાય એટલી નસો આમાં ઝીણી ઝીણી થઈને બધી છે, એટલું ઘૂંચળું આખું. બસ આટલામાં 5 ફૂટ 4 ફૂટની અંદર હમાવી દીધું આખું ઘૂંચળું. એટલું આપણને એટલી એટલી મોટી આપી હોય રિબિનને, લો એને ઘૂંચવાડાને હમાડો તો 4 ફૂટ 5 ફૂટની અંદર અઘરું પડે. કેવી રીતે કરવું? અને પાછું સિસ્ટેમેટિક, ગૂંચળું કરીને નહીં, સિસ્ટમથી ગોઠવ્યું છે. એ જે ભગવાનનું રચેલું છે સ્વામી, કે કોઈ રીતે એને ખાલી વિચારતાની સાથે મન વિરામ પામી જાય, બુદ્ધિ વિરામ પામી જાય. એક હાથ તૂટી ગયો એને ભગવાનનો આપેલો, પછી ડૉક્ટરો કદાચ નવો મૂકે પણ એને હાંધો કહેવાય. એ જેવો ભગવાનનો આપેલો છે એવો થાય? આ ભગવાનનો આપેલો ગોઠણને આ પગ છે, અત્યારે તમે હાલો છો ને દોડો છો, અને પછી જો પગની અંદર કે ગોઠણમાં કંઈક નવું નખાવાનું થઈને થાય ને, તો તમે કહો પહેલાં બધા કે હવે બહુ સારું લાગે છે, આમ પહેલાં કરતાં બહુ સારું થઈ ગયું છે, પણ ભગવાનનું આપેલું હતું એવું? એવું તો કોઈ દી ના થાય. શ્રીજી મહારાજ વચનામૃતમાં પણ કહે છે કે એક અંગ ભાંગી ગયું હોય ને એને ફરી કોઈ કરે તો ભગવાનનું આપ્યું હતું એવું તો થાય જ નહીં. આવું ભગવાનનું રચેલું આ જગત છે. આ તો જગતની વાત છે, ભગવાને આવું રચ્યું છે એનો વિચાર જો કરીએ ને તોય સ્વામી કે મૂંઝાઈ જાય મત. એને કર્યું એવું એક થાય નહીં જરૂર જાણીએ રે, એને કર્યું એવું એક ના થાય. નિષ્કુળાનંદ સ્વામી ચેલેન્જ આપી છે કે એને કર્યું એવું એક ના થાય. માટે કોઈ ક્યારેય ડાપણ કરતા નહીં સ્વામી, કે જે કાંઈ કરે છે, જે કાંઈ કરી શકશે ભગવાન જ કરી શકે છે. ભગવાનના મહામુખ તો ભગવાન થકી કરી શકે છે, ભગવાનના સંતો તો ભગવાન થકી કરી શકે છે. આ લોકનું વિજ્ઞાન કરતું હોય તેને બુદ્ધિયોગ આપવાવાળા ભગવાન છે, એ ભગવાન જ કરાવે છે અને ભગવાન કરી શકે છે, બીજા કોઈથી થતું નથી. વન કરે એ વિવેક સિદ્ધ અભિમાન આનીએ રે, કશું કર્યું નથી ને આનું અભિમાન. આ મહારાજ આટલું બધું કરાવી શકે છે તો પણ ભગવાન હાવ નિર્માણી, હાવ નિર્માણી. ભગવાનને કોઈ અભિમાન નહીં, ભગવાનને કોઈ પ્રકારનું પોતાનું મારે આવવું જ એવું ભગવાનને કાંઈ નથી. આટલું બધું કરાવી શકે, પોતે ના કરવું પડે, પોતે ઈશ્વરો દ્વારા આટલું કરાવી શકે તો પણ ભગવાન હાવ નિર્માણી, ભગવાન હાવ દાસ થઈને રહે. બોલો, અત્યારે મહારાજનો આપણે પડદો ખુલ્લો રાખ્યો ને, આપણે કેમ મહારાજ અત્યારે પડદો પાડી દેવો છે? મહારાજ એવું કે કેમ પડદો પાડી દીધો? કંઈ વાંધો નહીં, મહારાજ આજે થોડાક સેવામાં હતા ને એટલે થાળનું 5 મિનિટ લેટ થઈ ગયું, કંઈ વાંધો નહીં. મહારાજ હમણાં થોડું મંદિરમાં કામ ચાલે છે ને એટલે થોડું ઠાપઠીપ થશે, પણ થોડું મહારાજ તમે ચલાવશો ને, કંઈ વાંધો નહીં. કે બીજું હોય તો શું કે, આપણે હોય તો આપણે શું કહીએ? ભાઈ હવે બંધ કરો એમ કહીએ ને. પણ ભગવાન કોઈ રીતે ક્યાંય પણ કોઈને કોઈ જગ્યાએ ભગવાન એવું વિચારે, મારે કોઈને ડિસ્ટર્બ નથી કરવા, મને કોઈ ડિસ્ટર્બ કરે એનો વાંધો નહીં, પણ મારે કોઈને નથી કરવા. ભગવાન આવા મોટા હોવા છતાં પણ આવું વિચારે છે. આપણી પાસે પણ એવો વિચાર જોઈએ કે મારે જેટલું ઉપયોગમાં આવા એટલું આવી જવું છે, મારે જેટલી મારાથી સેવા થાય એટલી કરી લેવી છે, મારે જેટલો થાય એટલો દાસભાવ રાખીને ભગવાનની ભક્તિ કરી લેવી છે. આવો વિચાર ભગવાન પાસેથી, ભગવાનનું પાત્ર જોઈએ ને કે ભગવાન આટલું કરી શકે, તોય કોઈ જગ્યાએ ભગવાન ક્યારેય પણ એમ કહેતા નથી કે આ મેં કર્યું છે, મારાથી થાય છે. ભગવાન હંમેશા એમ કહે છે બધું આ કરે છે. ભગવાન શું કરે છે? કરે છે પોતે, અને પછી બતાવે છે કોને? આપણને બધાને બતાવે છે. આમને કર્યું, આમને કર્યું, આમને કર્યું, આમને કર્યું, આમને કર્યું. ભગવાન જો કેટલા બધા, ભગવાન કેટલા છુપાઈને રહે છે, બધું કરે છે આપણામાં રહીને ભગવાન જ. ભગવાનની ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાનશક્તિ વિના તો જીવ કશું કરવા સમર્થ જ નથી. પણ તરત ભગવાન એવું બતાવશે કે આ કર્યું ને એ આ ભક્તે કર્યું, આ કર્યું એ આ સંતે કર્યું. આવું ભગવાન બતાવશે, બીજાના હૃદયમાં રહીને ભગવાન બતાવશે. કરે છે પોતે, છતાં પણ ભગવાન હંમેશા બીજાને જ બતાવે છે. ભગવાનનું નિર્માણીપણું, દાસપણું, શૂન્યભાવપણું, અહંકાર રહિતપણું કેટલું બધું કહેવાય. હવે એની સામે આપણે કાંઈ નથી, અને આપણને કદાચ કહેવાનું રહી ગયું કે લો ગઈકાલ આ તો તમે કર્યું હતું, તો એટલા આમ તો આપણને થાય લો ત્યારે આપણી કોઈ કિંમત નથી, હવે ફરી કરવું શા માટે? આપણને એવું થઈ જાય કારણ કે આપણે જીવ છીએ. મહારાજ અને મહારાજના મુક્તોને એવું ન થાય.
એને તો એમ થાય કે ના બરાબર છે, મેં ક્યાંય કર્યું જ નથી, તો મેં કશું નથી કર્યું, આ ભગતે કર્યું, હા એને જ કર્યું છે ને, અમે તો કાંઈ નથી કર્યું. આવું મહારાજને મહારાજના મુક્તોને થાય, અને આપણને એમ થાય કે આ મેં કર્યું છે. એ જ નિષ્કુળાનંદ સ્વામી કે માટે વિવેક રાખીને અભિમાનનો ત્યાગ કરીએ. મેલી ડાપણ ભોળા પણ રહીએ દાસના દાસ થઈને રે. મેલી ડાપણ, ડાપણ એટલે પોતાથી શ્રેષ્ઠ, પોતાથી શ્રેષ્ઠ ભગવાનના સંતો ભક્તો મોટા પુરુષો એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલોને ખોળવીને જોયા કરવીને એને ડાપણ કહેવાય. વગર કામનું ડાપણ, આપણે જેના નિયંતા નથી, સાસ્તા નથી, આપણને કોઈની જવાબદારી નથી ને એમાં ભૂલો કાઢ્યા કરવી, એને ડાપણ કહેવાય. અને કોઈ ઉતરતો છે એના સંગની પણ ખબર ના પડે એને ભોળપણ કહેવાય. ડાપણેય ખોટું અને ભોળપણેય ખોટું. નિષ્કુળાનંદ સ્વામી ડાપણને પણ ના પાડે છે ને ભોળપણની પણ ના પાડે છે. વિવેક એને નિષ્કુળાનંદ સ્વામી કે રાખવો, ડાપણ પણ એટલું ના કરવું કે આપણને રાત દિવસ આપણાથી શ્રેષ્ઠ ભગવાનના સંતો ભક્તો ભગવાનના મોટા પુરુષો એમાં રોજ ઉઠીને આપણને ખોટ કાઢવાની જ ઈચ્છા રહે એવા જ વિચારો આવે, એને ડાપણ કહેવાય. અને ભોળપણ એને કહેવાય કે કાંઈ કોનો સંગ કરવો, કેટલું કરવું, કેમ કરવું કંઈ ખબર જ ના પડે, એને ભોળપણ કહેવાય. બેયમાં કલ્યાણ બગડે છે નિષ્કુળાનંદ સ્વામી કે બેયમાં, ડાપણવાળાનું બગડે છે અને ભોળપણવાળાનું પણ બગડે છે. માટે વિવેકી થાવું, વિવેકી છે એ ભગવાન અને ભગવાનના મોટા પુરુષોને રાજી કરીને ભગવાન સુધી પહોંચી શકે છે. વિવેકી છે દાસનો દાસ થઈ શકે છે, નહીં તો ભોળો હોય ને તો મહારાજ કે ડાયા કરતાં ભોળામાં તો વધારે માન હોય. મહારાજનું સ્ટેટમેન્ટ છે, મહારાજનું વાક્ય છે, ડાયા કરતાં ભોળામાં તો વધુ માન હોય. એટલે ભોળપણનો ત્યાગ કરવો અને ડાપણનો પણ ત્યાગ કરવો. કહે નિષ્કુળાનંદ આપણ તો બેસીએ લાભ લઈને રે. સ્વામી કે જો ડાપણને ભોળપણ બંનેને મૂકી દેશું, દાસના દાસ થઈને જો સત્સંગમાં રહેશું તો આપણને બહુ મોટો લાભ આ સત્સંગ દ્વારા થશે. આવું સ્વામી આપણને પદ 29 એ દરમિયાન સમજાવે છે. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.